विद्यार्थी मित्रों गुड मॉर्निंग। आज आप एक प्रश्न चालतो तो नाणाकीय नीतिना साधनों, तो नाणाकीय नीतिना साधनों मुख्य बे हता। एक परिमाणात्मक साधनों अने बीजू क्यों हतो गुणात्मक साधनों। परिमाणात्मक साधनों विद्यार्थी मित्रों सात छे। सात साधन मांथी आपणे एक साधन चलाय तो बैंक रेट, ए टूंकनत आपणे समझ मेळवी हती। आजे आपणे टूंकनत भणावा तरफ जई रह्या छीए, एनुं नाम छे रेपो रेट अने रिवर्स रेपो रेट। कयो टॉपिक छे? रेपो रेट अने रिवर्स रेपो रेट। तो विद्यार्थी मित्रों आपणे ध्यान आपजो। चल पहला व्याख्या भणीशुं। ज्यारे वेपारी बैंकोने टूंका गाळा माटे नाणानी जरूर पड़े त्यारे आरबीआई पासेथी नाणुं ले। जे दरे आरबीआई वेपारी बैंकने आवुं नाणुं आपे एने रेपो रेट कहे छे। तो विद्यार्थी मित्रों ध्यान आपजो, रेपो रेट नी व्याख्या लखवानुं के वेपारी बैंकोने कोने पैसा जोईए छे? वेपारी बैंकोने। केवा गाळा माटे? टूंका गाळा माटे। नाणानी जरूर पड़े तो कोनी पासेथी लए? आरबीआई पासेथी नाणुं लए। अने आरबीआई वेपारी बैंकोने आवुं नाणुं आपे एने कहेवाय रेपो रेट। हवे विद्यार्थी मित्रों ध्यान आपजो, फुगावाना समयमां शुं थाय, मंदीना समयमां शुं थाय? तो जुओ, फुगावाना समय आरबीआई रेपो रेट वधारे। फुगावो एटले भाव वधारो, भाव वधारना समय आरबीआई रेपो रेट वधारे जेथी वेपारी बैंकोमां ओछुं धिराण ले, प्रजाने ऊंचा दरे धिराण आपे अने प्रजा ओछुं धिराण ले, नाणानो पुरवठो घटे, फुगावो घटे। मंदीना समयमां आरबीआई रेपो रेट नीचो करे। नीचो करे એટલે સમજી લેવાનું, નાણાનો પુરવઠો અહીંયા ઘટતો તો મંદીમાં નાણાનો પુરવઠો વધે। તો વિદ્યાર્થી મિત્રો રેપો રેટમાં ફરી એક વખત ધ્યાન આપજો, રેપો રેટ રિવર્સ રેપો રેટ। તો રેપો રેટની વ્યાખ્યા લખવાની કે વેપારી બેન્કોને ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડી। નાણાંની જરૂર કોને પડી? વેપારી બેન્કોને। કેવા ગાળા માટે? ટૂંકા ગાળા માટે। કોની પાસેથી જરૂર પૈસા લેશે? આરબીઆઈ પાસેથી નાણું લે, અને આરબીઆઈ વેપારી બેન્કોને આવું નાણું આપે એને રેપો રેટ કહેવાય। ફુગાવા સમયે, ફુગાવો એટલે ભાવ વધારો, ભાવ વધારા સમયે આરબીઆઈ રેપો રેટ વધારે તો વેપારી બેન્કો ઓછું ધિરાણ લે। આરબીઆઈ રેપો રેટ વધારે તો બેન્કો ઓછું ધિરાણ લે અને પ્રજાને ઊંચા દરે ધિરાણ આપે। પ્રજા ઊંચા દરે ધિરાણ બહુ લે નહીં એટલે ઓછું ધિરાણ લે, ઓટોમેટિક નાણાંનો પુરવઠો ઘટી જાય, ભાવ પણ ઘટી જાય। મંદીના સમયમાં આરબીઆઈ રેપો રેટ નીચો કરે। નીચો કરે એટલે સમજી લે નાણાંનો પુરવઠો વધે, નાણાંનો પુરવઠો વધવાથી મંદી ઘટી જાય। હવે વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા ધ્યાન આપજો, રિવર્સ રેપો રેટની વ્યાખ્યા છે। અર્થ, આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ। ટૂંકા ગાળાનું ધિરાણ કોને જોઈએ છે? આરબીઆઈને। કોની જોડેથી લે? વેપારી બેન્કો પાસેથી ધિરાણ લે। આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે। વિદ્યાર્થી મિત્રો રિવર્સ રેપો રેટની વ્યાખ્યા એક માર્કના ગુણના પ્રશ્નમાં પૂછાશે। રિવર્સ રેપો રેટની વ્યાખ્યા લખવાનું, આરબીઆઈને નાણાંની જરૂર પડે। નાણાંની જરૂર કોને પડી? આરબીઆઈને નાણાંની જરૂર પડી। કોની પાસેથી લીધું? વેપારી બેંક પાસેથી નાણાં લીધા, એને કહેવાય રિવર્સ રેપો રેટ। હવે ધ્યાન આપજો, રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેન્કોને આરબીઆઈને
લોન આપવા માટેનું આકર્ષણ થાય. જો રિવર્સ રેપો રેટ જેટલો વધુ હોય ત્યારે વેપારી બેન્કો આરબીઆઈને લોન આપવા માટેનું આકર્ષણ વધારશે. વધારાના નાણાં કોને આપશે? આરબીઆઈને ધિરાણ આપશે. અને હવે આપણે લખવાનું, સામાન્ય પ્રજાને ધિરાણ ઓછું મળે, નાણાંનો પુરવઠો ઘટે. રિવર્સ રેપો રેટ નીચો હોય તો નાણાંનો પુરવઠો વધે. રિવર્સ રેપો રેટ ક્યારે નીચો કરવામાં આવે? સમજી લેવાનું, મંદીમાં નીચો થાય ત્યારે નાણાંનો પુરવઠો વધે. અહીંયા તેજી અને મંદીમાં શું થાય એ યાદ રાખવાનું છે. હવે આપણે અહીંયા જોઈ શકો છો કોષ્ટક, કોષ્ટકમાં એક અહીંયા આપ્યું છે વર્ષ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ. કોષ્ટક આઈએમપી છે, વિકલ્પમાં કે આમાં પૂછી શકાય. તો જાન્યુઆરી 2006ની અંદર રેપો રેટ કેટલો? 6.50%, રિવર્સ રેપો રેટ 5.5%. માર્ચ 2010માં રેપો રેટ 5%, રિવર્સ રેપો રેટ 3.50%. ઓગસ્ટ 2016 એમાં રેપો રેટ 6.5%, રિવર્સ રેપો રેટ 6%. તો આખો ટોપિક ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો એનો અભ્યાસ કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, રેપો રેટની અંદર આપણે એટલું યાદ રાખવાનું છે, કોને પૈસાની જરૂર પડી? વેપારી બેન્કોને. કેવા ગાળાના? ટૂંકા ગાળાના. બરાબર, ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડી તો કોની જોડેથી લે? આરબીઆઈ પાસેથી નાણું લે. અને આરબીઆઈ વેપારી બેન્કને આવું નાણું આપે એને રેપો રેટ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ફુગાવામાં મંદીમાં શું થાય એ પ્રક્રિયા યાદ રાખવાની છે. જુઓ, ફુગાવાના સમયે, ફુગાવો એટલે ભાવ વધારો, ભાવ વધારાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે, આરબીઆઈ વ્યાજનો દર વધારે, તો વેપારી બેન્કો ધિરાણ કેવું લે? ઓછું લે. પણ પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે, પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે એટલે પ્રજા ધિરાણ ઓછું લે, બજારમાં નાણાંનો પુરવઠો ઘટે, ફુગાવો ઘટે. આ ફુગાવાને ઘટાડવા માટે આરબીઆઈ બેન્ક રેટ વધાર્યો. હવે મંદી આવ્યા, મંદીના સમયમાં આરબીઆઈ બેન્ક રેટ એટલે કે આરબીઆઈ રેપો રેટ નીચો કરે. મંદીમાં આરબીઆઈ રેપો રેટ કેવો કરે? નીચો કરે. નીચો કરે તો લખવાનું, આનાથી નાણાંનો પુરવઠો વધે અને નાણું વધવાથી મંદી દૂર થાય. તેજી મંદીની પ્રક્રિયા યાદ રાખવી. હવે આપણે રિવર્સ રેપો રેટની વ્યાખ્યા એક માર્કના પ્રશ્નમાં પૂછાશે. તો જોઈ લો, આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ. કોને પૈસા જોઈએ છે? આરબીઆઈને ધિરાણ જોઈએ છે. કોની પાસેથી લે? વેપારી બેંક પાસેથી ધિરાણ લે. આવા રેટને રિવર્સ રેપો રેટ કહે, રિવર્સ રેપો રેટ કહેવાય. રિવર્સ રેપો રેટ વધુ હોય તો વેપારી બેન્કો સૌથી વધારે પૈસા કોને આપશે? આરબીઆઈને આપશે. આરબીઆઈને પૈસા આપવાનું આકર્ષણ ધરાવશે. વધારાના નાણાં આરબીઆઈને આપે એટલે સામાન્ય પ્રજાને ધિરાણ ઓછું મળે, નાણાંનો પુરવઠો ઘટે. આ કયા સમયમાં હતું? તેજીના સમયમાં. હવે લખવાનું છે, રિવર્સ રેપો રેટ નીચો હોય, રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે. હવે આપણે એક બાજુ વર્ષ, બીજી બાજુ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. તો જુઓ, જાન્યુઆરી 2006 એમાં રેપો રેટ 6.50%, રિવર્સ રેપો રેટ 5.5%. બેંક વ્યાજ લેતી, આરબીઆઈ વ્યાજ લેતી હતી 6.50%, રિવર્સ રેપો રેટમાં ખબર છે ને આરબીઆઈ વ્યાજ આપે 5.5%. માર્ચ 2010 એમાં રેપો રેટ 5%, રિવર્સ રેપો રેટ 3.50%. ઓગસ્ટ 2016 રેપો રેટ 6.5%, રિવર્સ રેપો રેટ 6%. હવે આપણે રેપો રેટ, રિવર્સ રેપો રેટની ટૂંકમાં પૂર્ણ કરી. હવે ત્રીજું કાર્ય છે, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. ત્રીજા મુદ્દાનું નામ શું? કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. તો લખવાનું, નંબર 1,
ज्यां सतत कपरा संजोगोमां नाणानी कटोकटीना समय वेपारी बैंको आरबीआई पासे सरकारनी जामीनगीरीओ मूकीने निर्धारित दरे, निर्धारितनो मतलब नक्की करेला दरे धिराण ले, आ दर रेपो रेट करता वधु होय। 2016 कयुं वर्ष आप्युं? 2016 એમાં આ દર 7% હતો। આને કહેવાય માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી। અહીંયા વિદ્યાર્થી મિત્રો બે મુદ્દા સાથે સમજવાના છે। એક મુદ્દાનું નામ છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, એની અંદર મુદ્દો છે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કોને કહેવાય, તો લખવાનું કે જ્યાં સતત કપરા સંજોગો હોય, કપરા સંજોગોમાં નાણાંની કટોકટી હોય, નાણાંની અછત હોય, એવા સમયે વેપારી બેંક, કઈ બેંક? વેપારી બેંક કોની પાસેથી? આરબીઆઈ પાસેથી શું મૂકશે? સરકારી જામીનગીરીઓ મૂકે અને નિર્ધારિત એટલે નક્કી કરેલા દરે ધિરાણ લે, આ દર રેપો રેટ કરતાં વધુ હોય। 2016 આ દર કેટલા ટકા હતો? 7%। આને કહેવાય માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી। હવે વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરના ટોપિકનું નામ છે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર। ચોથા મુદ્દાનું નામ શું આપ્યું? રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર। રોકડ અનામતનું ટૂંકું નામ છે CRR। એનો મતલબ કેશ રિઝર્વ રેટિયો। CRR એનું પૂરું નામ શું? કેશ રિઝર્વ રેટિયો। તો એની અંદર લખવાનું RBI 1934ના ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ RBI પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે। જુએ રોકડ અનામતના પ્રમાણના ફેરફારની અંદર શું કીધું? RBIના 1934ના કાયદા મુજબ દરેક વેપારી બેંકે પોતાની થાપણના અમુક ટકા રકમ RBI પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય। કેટલી રાખવાની? એ જુઓ શરૂઆતના વર્ષોમાં આનું પ્રમાણ ચાલુ ખાતાની થાપણોમાંથી 5%, ચાલુ ખાતાની જે કંઈ થાપણ હોય એમાંથી 5% રાખવાની, લાંબા ગાળાની થાપણોમાંથી 2% જેટલું નક્કી કર્યું। 1962 પછી કુલ થાપણોના 3-15% વચ્ચે રોકડ અનામત, રોકડ અનામત એટલે કે CRR રાખવાનું નક્કી થયું। હવે ધ્યાન આપો CRRનો હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે, એનો મતલબ બેન્કો પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે એ માટેનો હેતુ છે। એટલે આપણે આ લખવાનું છે CRR વધે તો બેન્કો પાસે શાકસર્જન કરવા માટે ઓછું નાણું રહે, પ્રજાને ઓછું ધિરાણ મળે, આનાથી નાણાંનો પુરવઠો ફુગાવ બંને નીચા રહે। મંદીના સમયમાં CRR ઓછો કરાય તો લખવાનું નાણાંનો પુરવઠો વધે। અહીંયા તેજી મંદીની પ્રક્રિયા સમજાવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત ચોથા મુદ્દામાં ધ્યાન આપો। ચોથા મુદ્દાનું નામ છે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર। રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર એનું નામ CRR, એટલે એનું પૂરું નામ પૂછાશે 1 માર્ક્સમાં, તો લખવાનું કેશ રિઝર્વ રેટિયો। હવે લખવાનું RBIના 1934ના કાયદા મુજબ દરેક વેપારી બેંકે પોતાની થાપણોના અમુક ટકા રકમ RBI પાસે શું કરવાની હોય? રોકડ અનામત તરીકે રાખવાની હોય। કેટલી રાખવાની? તો શરૂઆતના વર્ષોમાં ચાલુ ખાતાની થાપણોમાંથી 5%,
લાંબા ગાળાની થાપણોમાંથી 2% રાખવાનું નક્કી કર્યું હતું. 1962 પછી કુલ થાપણોમાંથી 3-15% વચ્ચે CRR રાખવાનું નક્કી કર્યું. CRR રાખવાનો મતલબ રોકડ અનામતનું પ્રમાણ. એ રાખવાનો હેતુ કયો? તો બેંક પાસે પૂરતા પ્રમાણમાં રોકડ નાણું રહે, બેંક પાસે પૂરતા પ્રમાણમાં રોકડ નાણું રહે એનો હેતુ છે. હવે લખવાનું છે કે RBI CRR વધે, CRR વધે તો બેંકો પાસે શાકસર્જન કરવા નાણું ઓછું રહે. શાકસર્જન એટલે લોકોને ધિરાણ આપવા માટે પૈસા ઓછા રહે. ક્યારે? CRR વધે તો નાણું ઓછું રહે, પ્રજાને ઓછું ધિરાણ મળે. ઓછું ધિરાણ મળવાથી નાણાંનો પુરવઠો, ફુગાવો બંને નીચો રહે, ઘટી જાય. મંદીના સમયમાં CRR ઓછો કરાય તો નાણાંનો પુરવઠો વધે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, 5મા મુદ્દાનું નામ છે કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ. એનું નામ છે SLR. SLR નો મતલબ સ્ટેટરી લિક્વિડિટી રેટિયો. SLR નો મતલબ સ્ટેટરી લિક્વિડિટી રેટિયો. હવે નંબર 2માં લખવાનું, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે CRR થી જુદા ઉપરાંત પોતાની કુલ થાપણના, અહીંયા ભાર આપવાનો, 25% જેટલું મૂલ્ય એટલે કે નકદ, નકદ એટલે રોકડમાં સોનું, સરકારની જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું જરૂરી છે. આને કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ કહે છે. હવે 3જા નંબરમાં લખવાનું, SLR ઊંચો હોય તો બેંકો થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકે, જેના કારણે બરાબર દેશમાં SLR વધુ હોય તો પ્રજાને એટલા પ્રમાણમાં ધિરાણ કેવું મળે? ઓછું મળે. અને SLR નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે. વધુ ધિરાણ મળે એટલે નાણાંનો પુરવઠો વધુ મળે, ઓછું ધિરાણ મળે એટલે નાણાંનો પુરવઠો ઓછો મળે. ક્યારે SLR ઊંચો રખાય, ક્યારે SLR નીચો રખાય એના માટે માહિતી આપી છે. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, મુદ્દાનું નામ છે કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ. કાયદા માન્ય પ્રવાહિતતાના પ્રમાણનું નામ છે SLR. એનો મતલબ સ્ટેટરી લિક્વિડિટી રેટિયો. લખવાનું છે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, એનો મતલબ RBIના બેંકના કાયદા દ્વારા દરેક વેપારી બેંક કુલ થાપણોમાંથી, કુલ થાપણમાંથી કેટલા ટકા? 25% જેટલી રકમ રોકડમાં સોનું, સરકારની જામીનગીરીઓ વગેરેમાં રાખવું જરૂરી બને છે. કાયદા દ્વારા 25% અનામત રાખવાની વાત આવી એટલે એને કહેવાય કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ. હવે અહીંયા રાખવાનું યાદ, SLR, જો SLR ઊંચો હોય બરાબર, એટલે આપણે અહીંયા ટૂંકમાં લખી દો ચાલે, SLR વધુ હોય તો પ્રજાને એટલા પ્રમાણમાં નાણું ધિરાણ ઓછું મળે, અને SLR નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે. હવે વિદ્યાર્થી મિત્રો આપણો ટોપિક આવ્યા ખુલ્લા બજારના કાર્યો. ખુલ્લા બજારના કાર્યો એની અંદર આપણું નામ છે OMO. OMO એનું નામ છે ઓપન માર્કેટ ઓપરેશન, બરાબર. ઓ ખુલ્લા બજારના કાર્યોનું ટૂંકું નામ OMO, એનું પૂરું નામ ઓપન માર્કેટ ઓપરેશન. હવે લખવાનું, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારની જામીનગીરીઓનું ખરીદી વેચાણ કરે છે. તો નંબર 1માં જુઓ, અર્થતંત્રનો મતલબ દેશમાં,
નાણાંનો પુરવઠો વધારવા માટે કાં તો ઘટાડવા માટે આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારની જામીનગીરીઓની ક્યારેક ખરીદી કરે, ક્યારેક વેચાણ કરે. નંબર બે, આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરીની ખરીદી કરે. જો આરબીઆઈ સરકાર જોડેથી સરકારની જામીનગીરી ખરીદે તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે. શું કીધું? આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરી ખરીદે, સરકાર જોડેથી જામીનગીરી ખરીદવામાં આવે તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. જ્યારે ખુલ્લા બજારમાં વેચવામાં આવે, જો ખરીદી કરવાથી નાણાંનો પુરવઠો વધતો તો જ્યારે ખુલ્લા બજારમાં સરકારની જામીનગીરી વેચવામાં આવે તો નાણાંનો પુરવઠો ઘટે. આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે કરવામાં આવે છે. તો ફરી એક વખત ધ્યાન આપજો, ટોપિકનું નામ છે ખુલ્લા બજારના કાર્યો. ખુલ્લા બજારના કાર્યોના ટૂંકું નામ છે OMO, પૂરું નામ છે ઓપન માર્કેટ ઓપરેશન. ચલો, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા માટે, ઘટાડવા માટે આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારની જામીનગીરીઓની ક્યારેક ખરીદી કરે, વેચાણ કરે. ખરીદી કરવાથી શું થાય, વેચાણ કરવાથી શું થાય એ જુઓ. આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે તો દેશમાં નાણાંનો પુરવઠો વધે છે. સરકારની જામીનગીરી ખરીદવાથી દેશમાં નાણાંનો પુરવઠો વધે છે. જ્યારે ખુલ્લા બજારમાં સરકારની જામીનગીરીઓ વેચવામાં આવે તો નાણાંનો પુરવઠો ઘટે છે. આમ આ પ્રકારનું કાર્ય કેમ કરવામાં આવે? તો આરબીઆઈ ફુગાવા કે મંદીને નિયંત્રણમાં લેવા માટે કરે છે. હવે આપણે સાતમો મુદ્દો, વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આરબીઆઈના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટેની સ્ટરીલાઇઝેશનની નીતિ. તો મુદ્દો મોટો છે, તો પહેલાં મુદ્દાનું નામ તૈયાર કરવાનું. શું કીધું? આરબીઆઈના સરવૈયાને હુંડિયામણ, હુંડિયામણ એટલે વિદેશી નાણું, વિદેશી નાણાંના ભાવમાં વધારો થાય ઘટાડો થાય તો એના આંચકાથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશન, સ્ટરીલાઇઝેશનનો મતલબ સ્થિરતા લાવવા માટેની નીતિ. તો અહીંયા આરબીઆઈના સરવૈયામાં વધઘટ કેમ થઈ, કેમ આંચકા અનુભવવા પડ્યા? તો ધ્યાન આપજો. ચલો, જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે આરબીઆઈના હુંડિયામણના ખાતામાં વધઘટ થતાં આનું સરવૈયું ખોરવાય છે. શું કીધું? ધ્યાન આપો. જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ એટલે વિદેશી નાણું આવે, કાં તો આપણા પૈસા દેશની બહાર જાય ત્યારે આરબીઆઈના હુંડિયામણના ખાતામાં વધઘટ થાય અને એના લીધે એનું સરવૈયું ખોરવાય. બીજું, આવી પરિસ્થિતિના નિયંત્રણ માટે આરબીઆઈ હુંડિયામણની પુરાત એટલે નફો અને ખોટ, જેટલો નફો થયો હોય કાં તો જેટલી ખોટ થઈ હોય એટલા પ્રમાણમાં સરકારની જામીનગીરીઓ ખુલ્લા બજારમાં કાં તો ખરીદી કરે, વેચે અને પોતાના સરવૈયાને સમતુલામાં જાળવે. સમતુલામાં જાળવેનો મતલબ સ્ટરીલાઇઝેશન કરે, સ્થિરતા લાવે, જે સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાવાનું કાર્ય કરે છે. તો સાતમા મુદ્દાનું નામ પહેલાં યાદ રાખજો, આરબીઆઈના સરવૈયાને હુંડિયામણના વધતા ઘટતા આંચકાથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ. આરબીઆઈના સરવૈયામાં કેમ આંચકા અનુભવવા પડ્યા?
तो લખવાનું જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી નાણું આવે કા તો દેશની બહાર આપણા પૈસા જાય ત્યારે આરબીઆઈના હુંડિયામણના દરમાં વધઘટ થાય એના લીધે આરબીઆઈનું સરવૈયું ખોરવાય સરવૈયું ખોરવાય છે તો હવે એના સ્થિરતા કેવી રીતે લાવવાની તો આવી પરિસ્થિતિમાં નિયંત્રણ લાવવા માટે આરબીઆઈ હુંડિયામણ હુંડિયામણ એટલે વિદેશી નાણું પુરાત એટલે વિદેશી નાણાંનો જેટલો નફો થયો હોય કાં તો જેટલી ખોટ થઈ હોય એટલા પ્રમાણમાં સરકારની જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ક્યારેક ખરીદે ક્યારેક વેચે અને પોતાના સરવૈયાને સમતુલામાં જાળવે છે આ રીતે નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મધ્યસ્થ બેંકના નાણાકીય નીતિના સાધનો કે કાં તો આરબીઆઈના નાણાકીય સાધનો કે તો મુખ્ય બે હતા એક પરિમાણાત્મક સાધન પરિમાણાત્મક સાધનની અંદર ટોટલ 7 મુદ્દા હતા અને બીજું છે ગુણાત્મક સાધન તો આજે આપણે પરિમાણાત્મક સાધનો જ પૂરા કર્યા તો પરિમાણાત્મક સાધનો જે કંઈ 7 ચલાય એટલે બેંક રેટ આપણે ગયા લેક્ચરમાં ચલાવ્યો હતો એની સાથે આપણે ટોટલ 7 મુદ્દા અહીંયા પૂરા થયા તો આ દરેક મુદ્દા પોતાના ચોપડામાં સારા અક્ષરે નોંધ કરવી સાથે સાથે આ મુદ્દાની તૈયારી કરતા રહેવું પ્રશ્ન બહુ જ મોટો છે પરિમાણાત્મક સાધનો એકલો પ્રશ્ન 5 ગુણના પ્રશ્નમાં પૂછાય કાં તો અંદરનો કોઈ પણ એક મુદ્દો 2 ગુણના પ્રશ્નમાં પૂછાવાની શક્યતા રહેશે એટલા માટે દરેક વિદ્યાર્થીએ પોતાના ચોપડાની અંદર આ બધા જ પોઈન્ટ નોંધ કરવા સાથે સાથે એની તૈયારી કરવી ઓકે થેન્ક યુ